હેલો ફ્રેન્ડ્સ નોલેજ વિથ ક્રમ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો ચાલો જે આજે કાલે જે પંદર ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ જે બીએમસી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એક્ઝામ લેવાની છે તેની પ્રોવિઝન આસર આન્સર કી આવેગલ છે તો તેના મુજબ આપણે જે પ્રોવિઝન આન્સર કી મુજબ જે બીએમસીનું ફૂલ પેપર સોલ્યુશન કરશું તો ચાલો જે કેવા કેવા પ્રશ્નો પૂછવાના છે કે આવનારી એક્ઝામ જે કૃષિ યુનિવર્સિટી ક્લાર્ક એ બધી કલાટી એની અંદર પણ આવી શકે તો પ્લીઝ વિડિયો પૂરો જોજો અને તમારા કેટલા માર્ક થાય જેને પણ બીએમસીની એક્ઝામ આપેલી છે તેના કેટલા માર્ક થાય એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ જરૂર કરજો તો ચાલો પ્રથમ પ્રશ્ન નીચેનામાંથી કયો શબ્દો હોંશિયારનો પર્યાય નથી તો હોશિયાર એટલે શું એમાં આવશે કુશર પ્રવીણ અને નિપુણ તો પર્યાય નથી એટલે શું કીધું છે એમાં આન્સર આવશે નામાંકિત એ સી ને અને બી એ પર્યાય છે ડી પર્યાય નથી એટલે આન્સર આવશે એની અંદર ડી શીતળ શબ્દનો વિરોધાથી શબ્દ કયો છે શીતળ એટલે શું થાય છે ઠંડુ પછી ઠંડુ વિરોધાથી શબ્દ કયો છે એમ કીધું છે તો શીતળ એટલે સમાનાર્થી શબ્દ થશે ટાઢું ઠંડુ અને શીત તો એની અંદર આન્સર આવશે વિરોધી શબ્દ ઉષ્ણ એટલે ગરમ નીચે આપેલા શબ્દમાંથી સાચી જોડણી ધરાવતો વિકલ્પ કયો છે તો એમાં આન્સર આવશે એ એટલે કે વિષાદ નીચેનામાંથી કઈ ખોટી જોડણી છે તો જો આવક તો જાવક એનો વિરુદ્ધ શબ્દ છે જન્મ મરણ જીવન મૃત્યુ તો પાણી અને નીર તો એ ખોટી જોડણી છે

પંચ એટલે કે પાંચ એટલે કે તમને એક સંખ્યા સૂચવે છે તો જેને દિંગુ સમાસ અહીં દિંગુ સમાસ આવશે તો ચાલો આમાં આન્સર આવશે એ કેડ પર કાકરો મૂકો એટલે તો એનો અર્થ અર્થ કરવાનો છે તેમાં આન્સર આવશે સખત મહેનત કરવી નીચેનામાંથી કયું વાક્ય કર્તરી વાક્ય છે કર્તરી વાક્ય એટલે શું જેની અંદર જે કોઈ પ્રત્યય ન હોય ખાલી કર્મ અને કર્તા જ હોય છે એને કર્તરી વાક્ય કહેવાય તો એની અંદર આન્સર આવશે કે સુનિલ નિબંધ લખે છે તો આ વાક્ય થયું માંથી કયો છંદ માત્રામેળ છે તો એમાં આન્સર આવશે માત્રમેળ છંદ છે સવૈયા બાકી બધા અક્ષરમેળ છંદ સવૈયા એક જ આની અંદર માત્રામેર છંદ છે મારું જીવન અંજલી થાજો આમાં ક્યુ વિરામ ચિહ્ન લાગશે તો એમાં આવશે બી હસું અને લોટ એ સાથે તો કહેવતનો અર્થ સમજાવો તો એમાં આન્સર આવશે બી એક સાથે બે કામ ન થઈ શકે નીચેનામાંથી કઈ વાક્ય રચના કર્મણી નથી તો એમાં આન્સર આવશે એક બા માથું ઓળે છે આ વાક્ય રચના કર્મણી નથી ઉજડ ટીંબાની વાવ ખાલી ભેકાર પડી તેમાં ખાલી એટલે ક્યુ વિશેષણ કહેવાય શું છે જે આપણે આ ખાલીનું વિશેષણ છે કે ખાલી એટલે શું તો ખાલી એટલે થાય છે ગુણવાચક એનો ગુણ છે લાંબા જોડે ટૂંકો થાય મરે નહીં તોય માંદો થાય એ કયો છંદ છે તો એમાં આન્સર આવશે ચોપાઈ છંદ પાટણની પ્રભુતાના લેખક કોણ છે તો પાટણની પ્રભુતાના લેખક છે કનૈલાલ માણેકલાલ મુનશી નીચેનામાંથી કહ્યું ક્રિયા વિશેષણ સમય વાચક છે શું છે ક્રિયા વિશેષણ સમય વાચક છે તો આન્સર આવશે કદી એક ક્રિયા સમય વાચક ક્રિયા વિશેષણ છે વિદ્યુલેખાનો સંધિ વિગ્રહ તો એમાં આન્સર આવશે એ ગાયોનો સમૂહ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો ગાયોના સમૂહને શું કહેવાય છે તો ગાયોના સમૂહને કહેવાય છે ગોધન નીચેનામાંથી શબ્દ નાણું નથી બધા જો નયન નેત્ર લોચન એટલે બધી આંખ થાય છે આંખનો સમાર્થી થાય છે નાનો એક અલગ શબ્દ થઈ ગયો નીચેનામાંથી કયા પ્રાથમિક રંગો છે વારંવાર એક્ઝામની અંદર પૂછાતો શબ્દ કયો પ્રાથમિક રંગો છે તો લાલ લીલો અને વાદળી નીચેનામાંથી ઈસરો દ્વારા બનાવવામાં આવેલ કયો ઉપગ્રહ હવાના સંબંધિત જાણકારી આપે છે તો હવાના સંબંધિત જાણકાર જે ઉપગ્રહ છે એ આવશે મેટસાટ કયો છે મેટસાટ નીચેનામાંથી કોણ સૂર્યમંડળનો સભ્ય નથી તો સૂર્યમંડળનો સભ્ય છે ને કૃત્રિમ ઉપગ્રહ નથી બાકી સૂર્યમંડળની અંદર લઘુગ્રહ હોય છે સૂર્ય હોય છે અને ખડતો તારો હોય છે તો હવે તમારે એક આન્સર મને દેવાનો છે કે લઘુ ગ્રહ કયા બે વચ્ચે હોય છે લઘુ ગ્રહો કયા બે ગ્રહો વચ્ચે હોય છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો અને જેને પણ બીએમસીની એક્ઝામ આપેલી છે તેને કેટલા માર્ક થાય છે એ કાઉન્ટ કરતા જજો અને લાસ્ટમાં તમે કોમેન્ટ બોક્સમાં લખજો મારા આટલા માર્ક થાય છે એકનેનોમીટર બરાબર કેટલા મીટર થાય છે એકને એક નેનોમીટર બરાબર દસની માઇનસ નવ ઘાત કેટલા થાય છે દસની માઇનસ નવ ઘાત થાય છે એક નેનોમીટર સીએનજી સીએનજી નું ફૂલ ફોર્મ શું થાય છે તો સીએનજી નું ફૂલ ફોર્મ થાય છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ શું થાય છે સીએનજી એટલે કે કોમ્પ્રેસ્ટ નેચરલ ગેસ દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય તો એમાં આન્સર આવશે હિન્દી ભાષાનો સમાવેશ થતો નથી પછી નીચેનામાં નીચેના પૈકી કઈ જોડ સાચી છે તો સાચી કઈ છે તો સાચી આન્સર આવશે એ કે લોથલ ક્યાં આવેલું છે લોથલ આવેલું છે અમદાવાદના ધોળકા તાલુકાની અંદર આવેલું છે લોથલ વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવામાં આવે છે તો વિશ્વ યોગ દિવસ ઉજવાય છે એકવીસ જૂન ના રોજ ક્યારે એકવીસ જૂન ના રોજ ઉજવાય છે વિશ્વ યોગ દિવસ નીચેના પગે કઈ કૃતિ કાલિદાસની છે તો કાલિદાસની કૃતિ છે મેઘદૂતમ ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે તો સંગીત કલા માટે કયો વેદ છે સામવેદ ભારતનું સિલિકોન વેલી તરીકે જાણીતું નગર કયું છે સિલિકોન વેલી તરીકે જાણીતું નગર કયા રાજ્યમાં આવેલ છે તો એ આવે છે

તો પાંચ પાંચ જૂન ઉજવા માં આવે છે પર્યાવરણ દિવસ ચોવીસમી ડિસેમ્બર ભારતના કયા દિવસ ઉજવાય છે રોજ રોજ ઉજવાય છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે શું ઉજવાય છે ચોવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ આઈ એસઓ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એનું વડું મથક ક્યાં આવેલું છે તો એનું વડું મથક આવેલું છે ખાતે ક્યાં છે જીનીવા ખાતે છે સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવેલા સ્તંભો લેખો કઈ લિપિમાં છે જે સમ્રાટ સ્તંભો છે બ્રાહ્મી લિપિ છે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે તો એમાં આન્સર આવશે ઋગ્વેદ સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે નીચેનામાંથી કઈ જોડ સાચી છે તો આન્સર છે યોગ શાસ્ત્ર જે મહર્ષિ પતંજલિ દ્વારા મંદિર મહેલ કિલ્લા રચના કેવી રીતના કઈ દિશામાં કરવી આ સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર કયું છે નીચેનામાંથી તો એ બધું છે વાસ્તુ શાસ્ત્ર કયું છે વાસ્તુ જે મંદિર છે ગમે તે આપણું ઘર છે એ બધું કઈ દિશામાં રાખવું એ બધું બધું દર્શાવતું શાસ્ત્ર કેમાં છે તો વાસુશાસ્ત્ર શાસ્ત્રની અંદર તો છે અડીકડી વાવ ક્યાં છે તો આવેલી છે તો અડીકડી વાવ છે તો જુનાગઢ ની અંદર આવેલી છે અડીકડી વાવ નીચેનામાંથી ક્યુ જોડકું ખોટું છે તો એમાં સર છે જે અજંતાની ગુફાઓ છે મધ્યપ્રદેશની અંદર

સેનને મળેલ છે જે શું કીધું છે ભારતીય મૂળના કે ભાર જે મૂળ ભારતના છે તે અર્થશાસ્ત્રીને ઘણા ફ્રેન્ડ રવિન્દ્ર ટાગોર પણ ટીક કરશે પણ કેમ કે રવિન્દ્ર ટાગોર તો અર્થશાસ્ત્રી નહોતા તો આમાં અર્થશાસ્ત્રી તમને માગ્યા છે તો અર્થશાસ્ત્રી આન્સર આવશે અમસ્ય સેન હાલમાં વર્ષ બે હજાર ઓગણીસ માં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે આ તો બધાને ખ્યાલ હશે કે હાલમાં જે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર રાજ્ય જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવેલો છે તો જો આની અંદર લદ્દાખ આપેલું હોત તો એ અને બી એવું બધું આવે પણ અત્યારે આમાં જમ્મુ કાશ્મીર છે તો આન્સર આવશે એ ઓક્ટોબર બે હાજર ઓગણીસ માં બીસીસીઆઈ ના પ્રેસિડેન્ટ તરીકે કોને પસંદ કરવામાં આવેલા છે તો બી સીસીઆઈના પ્ર બીસીસીઆઈના પ્રેસિડેન્ટ તરીકે સૌરવ ગાંગુલીને પસંદ કરવામાં આવેલા છે આ બધા ક્વેશ્ચન આપણે કોમેન્ટ આઈસનું જ્યારે કરંટ અફેર કરાવીએ છીએ તેની અંદર હોય જ છે નીચેમાં નવેમ્બર બે હજાર ઓગણીસમાં રજૂ થયેલ નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવનાર ગુજરાતી ફિલ્મનું નામ શું છે તો એમાં ગુજરાતી ફિલ્મનું નામ છે હેલારો જેને નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવો હતો ગુજરાતી ફિલ્મ કઈ હેલારોનો રાજ્યસભાના સભાપતિ તરીકે હોદ્દા નિરુય કોણ હોય છે તો એ તો આપણે ખ્યાલ જ છે કે જે ઉપરાષ્ટ્રપતિ હોય એ હોદ્દા નિરૂએ શું હોય છે રાજ્યસભાના સભાપતિ હવે તમારે એ કોમેન્ટ કહેવાની છે એનો કયા અનુચ્છેદ મુજબ જે ઉપરાષ્ટ્રપતિ હોય એ હોદ્દા નિરૂએ શું હોય છે રાજ્યસભાના સભાપતિ અનુચ્છેદ નંબર તમારે કહેવાનો છે કોમેન્ટ બોક્ષમાં નવેમ્બર 2019 માં શ્રીલંકામાં યોજાયેલ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણે જીત મેળવી છે તો એ છે પક્ષનું નામ કીધું છે ગોટ બાયા રાજપક્ષ ક્યું છે ગોટ રાજ ગોટ બાયા રાજપક્ષ પક્ષે શ્રીલંકાની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી છે ઈસરો ઈસરોનું ફોર્મ શું થશે ઈસરોનું ફૂલ ફોર્મ થાશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન શું થાશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આ તપેલી તપેલી છે શું કીધું છે આ તપેલી તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી આ કયો અલંકાર છે તો આ અલંકાર છે માટે કીધું છે વારંવાર જો તપેલી તપેલી એટલે કે વારંવાર શબ્દોનું અ શબ્દો પર જાય છે એટલે કે શબ્દાનુપ્રાસ જો વર્ણનુપ્રાસ એટલે શું કેમ કે જો કોઈ શબ્દોની અંદર પ્રથમ પ્રથમ અક્ષર વારંવાર યોજાતો હોય તો એનો પ્રાસ આવે તમે કહેશો કે પણ વારંવાર યોજાય છે પણ પણ યોજાય છે પણ આખો શબ્દ પણ પરોજાય છે ને આ વાક્યની અંદર આથી શબ્દાનુપ્રાસ આન્સર આવશે થોડું કોન્ફ્યુઝ વાળો આ ક્વેશ્ચન છે પણ આન્સર આવશે શબ્દાનુપ્રાસ લાટ મોટા સાહેબ જો લાટ એટલે શું થાય લાટ એટલે કે મોટર સાહેબ તો લાગ એટલે શું થાય છે તો લાગ એટલે શું આવશે મભન તાગા આ મંદાક્રાંતા છંદનું બંધારણ છે નીચેનામાંથી ખોટી જોડ કઈ છે તો એમાં આન્સર આવશે કે રાજકારણને લગતું કાર્ય જડશો આ ખોટી જોડશે સી ગીતાંજલિ કાવ્યસંગ્રહ કોણે લખ્યો છે તો ગીતાંજલિ કોની જે કાવ્યસંગ્રહ છે તો ગીતાંજલિ છે રવિન્દ્રનાથ ટાગોરની સમીર ખાલી જગ્યા ફાધર ઇઝ ડેડ ઇઝ અનહેપી તો એમાં આન્સર આવશે બી ધ કોમિટ કમિટી ખાલી જગ્યા ડિવાઇડેડ ઇન ઇટ્સ ઓપિનિયન તો ફાઈ સેવન સત્તાવનની અંદર આન્સર આવશે

स्ड तो सिक्सटी टू यम आंसर आ रोशनी सफर अ लोट खाली जगह सी ऑलवेज कीप्स अ केरफुल फेस तो सिक्सटी थ्री एम आंसर आडंट वॉज सफरिंग फ्रॉम अ खाली जगह कोल्ड एंड ही कूल्ड हार्डली स्पीक तो सिक्सटी फोर आंसर से डी ही स्किट स्क बिकॉज इ डिट नॉट एप्लाय તો તો આન્સર આન્સર છે છે સી ધ ધ ગોટ ખાલી ખાલી જગ્યા જગ્યા ડ્યુરિંગ લેક્ચર બી મેની પીપલ અરાઉન્ડ ધ વર્લ્ડ તો સિક્સટી સેવન એમાં આન્સર આવશે એ લોકલી પ્રોડ્યુસ પ્રોડક્ટ ગુડ્સ ધ એડવાન્ટેજ ઓફ શોર્ટર સેપ સપ્લાય ચેન્સ તો સિક્સટી એટ જેમાં આન્સર છે બી હેવ હી ઇઝ ધ ડીપ સ્લીપ ગીવ ધ એન્ટોનિયમ ઓફ ઓન ડર તો આમાં તમારે એન્ટોનિયમ આપવાનો છે તો સિક્સટી નાઇન જેની અંદર આન્સર આવશે સી સી ખાલી ટીવી વેન હે હર હસબેન્ડ કમ તો એની અંદર આન્સર આવશે બી સેવન્ટી વન એમાં આન્સર છે ડી સેવન્ટી ટુ જેમાં આન્સર છે એ સેવન્ટી થ્રી વી ખાલી જગ્યા ધ ઓરેન્જ વિથ અ નાઇફ તો સેવન્ટી થ્રીની અંદર આન્સર છે સી સિલેક્ટ ધ વર્ડ વિચ ડઝ નોટ સાઉન્ડ તો સેમ તો મીટ મેટ ને મીટ તો સેવન્ટી ફોરમાં છે બી આન્સર સેલિબ્રેશન ઓફ હંડ્રેડ હંડ્રેડ યર ગીવ ધ વન વર્લ્ડ તો જેની અંદર આન્સર આવશે સેન્ચુરી આ તો બધાને ખ્યાલ છે કે આપણે હંડ્રેડને શું કહેવાય છે સેન્ચુરી સોરી સેન્ચુરીની સેનેટરી શું છે સેનેટરી સેન્ટેનરી સી આન્સર

સી સેમ હે સી એટી તો એમાં આન્સર છે સી સીડી રોમ આ કમ્પ્યુટરના જો આપણે જે કમ્પ્યુટરની સિરીઝ ચાલુ કરેલ છે તે એ પણ જો આ વિડિયો જોયા પછી કોમ્પ્યુટરની અંદર જે બધા પ્રશ્નો હું તમને ડીપલી કરાવું છું પ્લે લિસ્ટ છે કમ્પ્યુટરનું વિડીયો જોઈ લેજો બધા તો એટી વન એટલે કે સીડી રોમ જો કોમ્પેક્ટ ડિસ્ટ રીડ ઓનલી મેમરી કોમ્પેક્ટ કોમ્પેક્ટિસ્ટ રીડ ઓનલી મેમરી સીડી રોમનું ફૂલ ફોર્મ નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી તો જો વિન્ડોઝ મેકોએસ માઇક્રો ઉબન અને માઇક્રોસોફ્ટ ઓફિસ્ટ આ માઇક્રોસોફ્ટ ઓફિસ છે ને કોઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી એક સોફ્ટવેર છે તો આન્સર આવશે ડી એક જ પત્ર એક કરતાં વધારે લોકોને મોકલવા માટે માઇક્રોસોફ્ટ વર્ડની કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે

એટી ફાઈવ વર્તુળનો પરિક ચોમ્માલીસ સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે તો એટી સિક્સમાં આન્સર આવશે ડી એકસો ચોપન સેન્ટીમીટરનો વોલ એક ચોરસ એક ચોરસની એક બાજુનું માપ તેર સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય છે તો એક બાજુ તમને એક બાજુનું માપ તમને આપી જ આપી દીધું છે તો એટી સેવનમાં આન્સર આવશે એ સમાંતર શ્રેણી એક સમી શ્રેણી છે આ છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે એ જોવાનું છે તો એટી એટમાં આન્સર આવશે બી હવે એક શ્રેણી આપેલું છે હવે એકવીસ પછીનું પદ ક્યુ આવશે એ તમારે કહેવાનું છે તો એટી જેમાં આન્સર છે એ એક બોક્સમાં લાલ અને સફેદ રંગની કુલ ચાલીસ પેન્સિલ છે જો લાલ અને સફેદ પેન્સિલનો ગુણોત્તર ત્રણ જેમ એક હોય શું હોય છે ત્રણ જેમ એક તો

એક ત્રીસ વચ્ચે આવતી ચાર વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે તો એમાં આન્સર આન્સર છે એટલે કે આવશે મીટર મીટર માપના ઓરડાના ભોઇતરીએ બે મીટરની લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદી જોઈએ તો નાઇન્ટી થ્રીમાં આન્સર આવશે ચાલીસ હવે એક ક્રિકેટ મેચ એક ક્રિકેટ મેચમાં ક્રિકેટર એ ક્રિકેટર બી ના રન કરતાં ત્રણ ગણા રન છે જો બંને મળીને કુલ એકસો એસી રન મળે તો ક્રિકેટર એને કેટલા રન કર્યા હશે તો એમાં આન્સર આવશે એકસો ને પાંત્રીસ રાજુએ એક પેન રૂપિયા પચીસમાં ખરીદી અને ત્રીસ ત્રેવીસ સોરી પચીસમાં ખરીદી અને ત્રીસમાં વેચી તો કેટલા ટકા નફો થયો છે શું કીધું છે કેટલા ટકાની અંદર માગ્યા છે તો એમાં આન્સર આવશે બી એક વ્યાપારી પોતાની મૂડી એક હજાર એક વર્ષ માટે બાર ટકાના સાદા વ્યાજે મૂકે છે તો એક વર્ષ પછી તેની કુલ રકમ કેટલી પાછી મળે સાદા વ્યાજનું સૂત્ર આઈ બરાબર પીઆર એન છેદમાં શો સહેલો ક્વેશન છે પી બરાબર એક હજાર મૂકવાના આર બરાબર બાર મૂકવાના ને નીચે શો ને એન બરાબર વન મૂકવાના સાદું રૂપ આપી દો એટલે કે આન્સર આવી જશે તો નાઇન્ટી સિક્સ આન્સર આવશે ડી બે સંખ્યાનો સરવાળો સિત્તેર છે અને તેની વચ્ચેનો તફાવત કેટલો છે છ તો આ પૈકી મોટી સંખ્યા કઈ હશે તો આન્સર છે એ નાઇન્ટી એટ જેમાં આન્સર છે સી નાઇન્ટી નાઇન જેમાં આન્સર છે બી આપેલા આકૃતિમાં પશ્ચા જગ્યાએ શું આવશે તો અહીં તમારે શું આવશે એ જોવાનું છે તો લાસ્ટ ક્વેશ્ચનની અંદર આન્સર આવશે ડી આઠ આવશે તો ફ્રેન્ડ્સ હવે તમારા કોમેન્ટ બોક્સમાં તમે જો કાઉન્ટ કર્યા હશે તમારા માર્ક તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો કે મારા આટલા માર્ક થાય છે તો આપણે થોડું અંદાજે લગાડી શકીએ કેટલું મેરિટ રહે પેપર થોડું સહેલું હતું બધે એમ કે કહે છે એટલે થોડુંક મેરિટ ઉપર જવાની શક્યતા રહેશે તો ચાલો થેન્ક યુ સો મચ વિડિયો જોવા માટે તો ચાલો ચેનલ જેને પણ સબસ્ક્રાઈબ નથી કરી અને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે અને દરેક વિષયના વિડીયો અને આવી રીતના દરેક એક્ઝામના પેપર સોલ્યુશન જોવા માગે છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે